વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વિશ્વમાં રમતગમત ક્ષેત્રે ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેના સામૂહિક ચિંતન મંથન માટે દેશની સૌ પ્રથમ એવી રમત ગમત અને યુવા બાબતોના મંત્રીઓની દિવસીય પરિષદ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે યોજાઈ હતી પૂર્ણવિરામ દેશના વિવિધ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રમતગમત મંત્રીઓ અલ્પવિરામ રમતગમતના સચિવશ્રીઓ અને ભારત સરકારના સંબંધિત મંત્રાલયોના ઉચ્ચ અધિકારીશ્રીઓ આ પરિષદમાં સહભાગી થયા હતા પેરેગ્રાફ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાષ્ટ્રીય પરિષદના બીજા દિવસે કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકોર અલ્પવિરામ કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી નિશીથ પ્રામાણિક તેમજ રાજ્યના રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આ પરિષદમાં જોડાયા હતા પૂર્ણવિરામ શ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં ભારતની ખેલકૂદ ઇકોસ્ટમને વધુ મજબૂત બનાવી ખેલ કૂદ વિશ્વના નકશે દેશને વધુ ઊંચું સ્થાન અંકિત કરાવવામાં આ રાષ્ટ્રીય પરિષદમાં થયેલું વિચાર મંથન અને નિષ્કર્ષ અતિ મહત્વપૂર્ણ બનશે પેરેગ્રાફ વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં ખેલાડીઓને અધ્યતન તાલીમથી સજ્જ થઈ વિશ્વ કક્ષાની રમતોમાં ઉજ્જવળ દેખાવ માટેની તકો પ્રાપ્ત થઈ છે પૂર્ણવિરામ તાજેતરમાં ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી પણ લોન્ચ કરી છે પૂર્ણવિરામ આ ક્ષેત્રમાં વિકાસના આગામી તબક્કાઓમાં આ પોલિસી માર્ગદર્શન આપશે પૂર્ણવિરામ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી રમતવીરોને વૈજ્ઞાનિક તાલીમ આપવાનું એક સક્ષમ માધ્યમ અને સ્પોર્ટ્સ કારકિર્દી નિર્માણનું ક્ષેત્ર પણ બની છે કોણવિરામ પેરેગ્રાફ વર્તમાન સમયની અદ્યતન ટેકનોલોજી સાથે જોડીને તેને સમયાનુકૂળ ઓપ આપવાની જરૂરિયાત છે કોણવિરામ આ પરિષદનું સામૂહિક વિચાર મંથન એ દેશ દિશામાં ઉત્તમ પ્લેટફોર્મ બનશે કોણવિરામ ખેલાડીઓ કોચ ટ્રેનર્સ અને અન્ય લોકોને તેમની સાચી ક્ષમતાનો અહેસાસ કરાવવામાં મદદ માટે વૈજ્ઞાનિક રીતે તાલીમ અને વૈજ્ઞાનિક જ્ઞાન આપવાની જરૂર છે તેમ તેમણે ઉમેર્યું હતું પૂર્ણવિરામ પેરેગ્રાફ આપણા ગૌરવશાળી ઇતિહાસ અને માનવીય મૂલ્યોની સંસ્કૃતિનો આપણો વારસો નવી પેઢીને આપવો ખૂબ જ જરૂરી છે પ્રોણવિરામ ગુજરાતમાં છ લાખ જેટલા અને સમગ્ર ભારતમાં ચાલીસ લાખ જેટલા વૃક્ષોનો વાવેતર કરી તેનો જતન કરવાનો એક લક્ષ્યાંક એક સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે પ્રણવિરામ જેનો ગુજરાતમાં ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરવામાં આવ્યો હતો પૂર્ણવિરામ